જામનગરની જીજી હોસ્પિટલમાં કાર્યરત સરકારી કોવિડ હોસ્પિટલની કથિત કામલીલાના સમાચાર સાંભળી મુખ્યમંત્રી પણ આશ્ચર્ય પામ્યા છે. કોવિડ હોસ્પિટલમાં સુપરવાઇઝર દ્વારા મહિલા એટેન્ડન્ટ પાસે શારીરિક સંબંધની માંગણી કરવામાં આવતી હોવાનો આરોપ એટેન્ડન્ટ યુવતી દ્વારા મીડિયા સમક્ષ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી આ યુવતીનો સંપર્ક સાધી ન શકાતા સમગ્ર ઘટનાક્રમ વધુ શંકાસ્પદ બન્યો છે. આ પછી સ્થાનિક તંત્રથી લઈ રાજ્ય સરકાર સુધી આ મુદ્દે ખળભળાટ થયો છે. જામનગર કલેક્ટરને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ફોન કરી સમગ્ર મુદ્દે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. તપાસ માટે એક કમિટી બનાવવામાં આવી છે. કલેક્ટર દ્વારા સમગ્ર મુદ્દે મીડિયાને માહિતી આપવામાં આવી હતી. આજ રોજ એક ન્યૂઝ પ્રકાશિત થયો છે દિવ્ય ભાસ્કરમાં, બહુ દુઃખદ ઘટનાની બાબતના એમાં ચર્ચા છે, ઉલ્લેખ છે. આ બાબતને સંજ્ઞાન લઈને આજે સવારે માનનીય મુખ્યમંત્રીશ્રીનો મારા ઉપર ફોન આવ્યો અને માનનીય આરોગ્ય કમિશનરશ્રીનો પણ ફોન આવ્યો કે આ બાબતમાં યોગ્ય તપાસ થઈને અને જે કંઈ કાર્યવાહી કરવાનું છે એ કાર્યવાહી કરવામાં આવે. આના અનુસંધાને આપણે આ બાબતને સંવેદનાથી લઈને અમે તાત્કાલિક એક કમિટીનું ગઠન કરી છે, જે પ્રાંત અધિકારીની અધ્યક્ષસ્થાને રહેશે. એ કમિટીમાં એએસપી અને ડીન ડેન્ટલ કોલેજ એ ત્રણની આપણે કમિટી બનાવી છે. આજે સવારે પણ એ લોકો અમુક લોકોના નિવેદન પણ લીધા છે અટેન્ડન્ટના, અને બપોર પછી પણ જે બહેનો અટેન્ડન્ટ તરીકે જે ત્યાં ફરજ બજાવે છે એ લોકો જે આજે રાતના શિફ્ટમાં હતા એ લોકોના નિવેદન હજી બાકી છે. એ લોકો જ્યારે નોકરી ઉપર ફરજ થશે આજે સાંજે, એટલે ફરીથી આજે એનું પણ આપણે નિવેદન લઈને અને સૌથી પહેલાં તો આ બાબતમાં કેટલી હકીકત છે પહેલાં એ જાણવાનો અમે પ્રયાસ કરીએ છીએ, અને એ જાણ્યા પછી જે કંઈ કાર્યવાહી હશે એ બાબતમાં આપણે કાર્યવાહી કરશું. આ બાબતને સંવેદનાને ધ્યાને લઈને માનનીય હોમ મિનિસ્ટર સાહેબે પણ આ બાબતને ગંભીર નોંધ લીધી છે, અને એમને દ્વારા પણ આપણે પ્રેસ બ્રિફિંગ પણ કરવામાં આવી છે. એટલે આ કમિટીને અમે તાત્કાલિક રિપોર્ટ પણ સાદર કરવાનું આપણે સૂચના આપી છે. આપણે મંત્રીશ્રીઓનો પણ આમાં સ્પષ્ટ નિર્દેશ અત્રે મળેલો છે કે આ બાબતના તટસ્થ તપાસ થાય અને જે કંઈ શકે હકીકત છે એના આધારે કાર્યવાહી કરવાની છે. એ અમે પૂર્ણ નથી, અમે કહેતા કે પૂર્ણ થઈ ગયા છે. આજે લોકો પ્રેસમાં જઈને જે નિવેદન આપ્યું છે એમને પણ સંપર્ક કરવાનો પ્રયાસ ચાલુ છે. એ લોકોના ઘરમાં પણ ગયા હતા, આજે પોલીસની ટીમ પણ ત્યાં ગઈ હતી, અને એએસપી સાહેબને પણ આપણે સૂચના આપી દીધું છે. આ બાબતમાં ડિટેલ મારી અને એસપી જામનગર અમે બંને બેસીને અને એમાં કઈ રીતે આગળ વધવાના છે એ બધી બાબતમાં આપણે ચર્ચા કરીશું. નહીં, અત્યારે મહિલા આયોગ તરફથી અમને કોઈ એ રિપોર્ટ ટૂંક સમયમાં આવી જશે. એમાં અમે કોઈ ટાઈમ ફ્રેમ નક્કી કર્યું, કેમ કે ક્યારે આ બધા લોકોના નિવેદન મળી જાય એના ઉપર આધાર છે. એ જ્યારે મળી જાય ત્યારે જ આપણે કરશું. એમાં જે પ્રથમ તબક્કે જ્યારે આપણે પેશન્ટ અટેન્ડન્ટની જરૂરત પડી હતી ત્યારે લગભગ 250 જેટલા બહેનોને અને ભાઈઓને આપણે રિક્રુટમેન્ટ કર્યા હતા, અને બીજા તબક્કામાં જ્યારે કેસનું વરણ વધારે હતું સેકન્ડ વેવમાં ત્યારે લગભગ 570 જેટલા લોકોને આપણે રાખ્યા હતા. એમાંથી ઘણાને પણ અત્યારે લોડ ઓછા હોવાના કારણે આપણે છૂટાફૂટ કરવા માંગીએ. આ બાબતમાં અત્યારે કોઈ પણ ફરિયાદ નથી. એમાં તો પછી એફઆઈઆર કરીને આને અટક કરવામાં આવશે, અને પછી યોગ્ય જે આપણા નિયમો અનુસાર છે, જાતીય સતામણી એક વર્કપ્લેસ માટે પણ એક નિયમ છે, એને પણ કમિટી છે, પણ આ કમિટીને પણ સતત કરવામાં આવશે અને સાથે સાથે એના ઉપર સીધા એફઆઈઆર પણ કરશે. અમારી પહેલાં તો આપ સૌને વિનંતી છે કે આપ લોકો કોઈ પણ નામ આપ નહીં લેશો, બીજું કે આપ એમના કોઈ પણ ફોટા જાહેર નહીં કરશો. આ બહુ સેન્સિટિવ મેટર હોય છે, અને બધી બહેનો અમારી બહેન જેમ છે એ લોકોના કોઈના ફોટા ન આવે એની હું વિનંતી કરું છું,
અને પ્લીઝ કૃપા કરીને આપ નામ જાહેર કરો. જયારે જરૂર પડી હતી ત્યારે આપણે રોજગાર કચેરી મારફતે અમે એજન્સી ને પણ બધા મેન પાવર સપ્લાય કર્યો. નિવેદન આવ્યું કે કોન્ટ્રાક્ટર આ રીતના શોષણ કરે છે, કોન્ટ્રાક્ટર પાસેથી કોઈ નિવેદન કે ખુલાસો લેવા માટે આવ્યો? આજે સવારે જ આપણે કમિટી બનાવી છે, જેમ જેમ તપાસ થશે એ બધાને જે જે જરૂર પડશે કમિટીને સંપૂર્ણ સત્તા અમે આપી છે પ્રાંત અધિકારીને અને એએસપી અને ડીનને કે જ્યાં જરૂર પડશે જે કોઈ સીસીટીવી ફૂટેજ વગરને પણ સંભાળવાની જરૂર પડશે તે લોકો કરશે. સાથે સાથે જરૂર પડશે તો એ લોકોના જે કંઈ કમ્યુનિકેશન થયા છે એ બધી બાબતમાં પણ આપણે સર મીડિયા રિલીઝ થયા પછી જે ભૂગ્રસ્તો છે એ બહાર નથી આવવા માંગતા અને ભૂગર્ભમાં થયેલા ક્યાં એવું બહાર આવે છે, તો એના માટેના કોઈ પ્રયાસો ખરા તંત્ર દ્વારા? જે કંઈ પ્રોસિડિંગ થશે, જે કોઈ નિવેદન લેવામાં આવશે એ કોઈ જાહેર આપણે જગ્યા ઉપર પણ આપણે નથી કરવા માંગતા. એને આપણે સેપરેટલી જે લોકો મળવા માંગતા હશે એ લોકો પ્રાંત અધિકારીને સેપરેટલી પણ આવીને અમારી કચેરીમાં પણ કે બીજા પણ કોઈ કચેરીમાં પણ જઈને નિવેદન આપી શકે છે. એની ગોપનીયતાનો ભંગ ન થાય તે માટે અમે સંપૂર્ણ રીતે પ્રયાસ અમારી પણ વિનંતી હશે કે જ્યારે પણ આવી બહેનો આપણી ઓફિસમાં આવતી હોય ત્યારે આપ લોકો ફોટો વગેરે નહીં. આજે નંદીની બહેને શું કહ્યું છે, જે બેન મીડિયા સમક્ષ બોલ્યા એ બેનનો છેલ્લા બે દિવસથી સંપર્ક સાધી શકાતો નથી અને આપે જણાવ્યું કે એના ઘર ઉપર પણ તપાસ કરી આ બાબત ગંભીર નથી કે એનો સંપર્ક બે દિવસથી નથી થઈ શકતો. એ બેન ક્યાં ગયા? આ બાબતમાં આપ શું અત્યારે એના કંઈ બેન કેમ ન મળી શકે એના પર તો દબાણ છે કે કેમ? આ બાબત તો તપાસનો વિષય છે ને. હા જી, એટલે એ જે કંઈ જરૂર પડશે એ બધું રીતે આપણે તપાસ કરશું. માનીય મુખ્યમંત્રીશ્રીએ જે રીતે આદેશ કર્યો છે એ પ્રમાણે આપણે કોઈ પણ બાબતમાં આપણે પાછળ નહીં બોલશું. એમાં ઘણા બધું વસ્તુ હોઈ શકે છે એટલે અત્યારે પ્રી મેચ્યોર છે મારા માટે કમેન્ટ કરવાનો. એમાં મોબાઈલમાં પણ જે કંઈ વાતચાત ચાલી હશે એનો પણ અમારે એવિડન્સ લેવા પડશે. હા, કંઈ કમ્યુનિકેશન થયા હોય તો પછી મેજિસ્ટેરિયલ ઓર્ડર કરીને પણ મારે બધા જે કમ્યુનિકેશન થયા છે, વાતચીત જે ચાલી છે મોબાઈલ ઉપર પણ તે બધું નિવેદન લેવા પડશે. એટલે એ લાંબી પ્રોસિજર હોય છે અને આ બધા જ્યુડિશિયલ પ્રોસિજર છે એટલે અત્યારે આપણે આ બાબતમાં કંઈ કમેન્ટ. સર, જે લોકો સામે આક્ષેપ છે એ લોકો સાથે કન્વર્સેશન થયા છે ચેટિંગથી? કાયદાનો જોગવાઈ છે અને જોગવાઈનું પાલન કરીને કરવા પડશે એટલે અત્યારે આપણે ટાઈમ ફ્રેમ એમાં આપણે કંઈ નક્કી કરી શકતા નથી. પણ હું ખાલી એટલા જણાવવા માંગુ છું કે માનીય મુખ્યમંત્રીશ્રી બહુ સંવેદનાથી આ બધી બાબતને તપાસ કરવા માટે આપણને સૂચના આપી છે અને એ પ્રમાણે જેટલા ઝડપી થાય એટલી ઝડપી અમે રિપોર્ટ. સર, અગાઉ આવી ઘટના આવી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા દરેક સરકારી કચેરીઓમાં અને ખાનગી જે કચેરીઓ છે એમાં એક કમિટી નિયમિત હતી. શું જેજી હોસ્પિટલમાં આવી કમિટી હયાત છે ખરી? ચોક્કસ, જેજી હોસ્પિટલમાં પણ આ કમિટી હયાત છે, કાર્યરત પણ છે અને કલેક્ટર ઓફિસમાં પણ દાખલા તરીકે મારી ઓફિસમાં પણ આ કાર્યરત છે. એ રીતે દરેક ઓફિસમાં કાર્યરત છે અને કોર્ટના આદેશ પ્રમાણે આ કમિટી બનાવવામાં આવ્યા હતા એટલે બધી જગ્યા કરેલી છે. આ કોલ લેટર સાથે એનો કોઈ નિસ્બત નથી અત્યારે અમે કંઈ બીજી વાત.